नमस्कार विद्यार्थी मित्रों, ओपेरा इंटरनेशनल स्कूल धोरण 5 विषय सौनी आसपास अने एमा आजे आपणे जोवाना छे प्रकरण नंबर 15 ठंडू के गरम। विद्यार्थी मित्रों, एक सरस मजानी वार्ता अने वार्तानी साथे साथे एक सरस मजानी जानकारी पण आपणने मळे एवो पाठ आजे आपणे भणवा जई रह्या छीए। एक सरस मजानो कठियारो लाकड़ा कापवानुं काम करे छे जेनी आ वार्ता आपणने आजे जाणवा अने शीखवा मळशे। चलो विद्यार्थी मित्रों, तो आपणे जोईए। एक कठियारो हतो, ते दररोज सवारे जंगलमां लाकड़ा कापवा जतो हतो। सांजे ते बधा लाकड़ा शहेरमां वेची आवतो हतो। एक दिवस ए जंगलमां खूब दूर सुधी जतो रह्यो। त्यारे खूब ज ठंडी हती। આજે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો આપણને બધાને ખબર જ છે સવાર સવારમાં કેવી ઠંડી પડે વિદ્યાર્થી મિત્રો। તો આવી ખૂબ જ જંગલની અંદર ઠંડી હતી, તેની આંગળીઓ થીજી ગઈ હતી। ઠંડીના કારણે તેની આંગળીઓ પણ થીજી ગઈ હતી। કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર મૂકીને તેના હાથ મો પાસે લાવતો હતો, પછી તે હાથને ગરમ રાખવા તેના પર જોરથી ફૂંક મારતો હતો। વિદ્યાર્થી મિત્રો, સવાર સવારમાં આપણને બધાને ખબર જ છે ઠંડી લાગે અને આપણા હાથથી કંઈ કામ કરવાનું હોય ત્યારે કેવું લાગે, હાથ એકદમ ઠંડા થઈ જાય। આવી પરિસ્થિતિમાં આપણે એકબીજા સાથે મસ્તી પણ કરતા હોઈએ, કોઈના ગાલને હાથ અડાડતા હોઈએ, આવી મસ્તી આપણે કરતા હોઈએ। તો સવાર સવારમાં ઠંડીની ઋતુની અંદર જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે આપણા હાથ પણ થરી જાય છે। તો આંગળીઓને ગરમ કરવા માટે આ કઠિયારો શું કરતો હતો, મોઢિયા વડે હાથ ઉપર ફૂંક મારતો હતો। જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયાં બલિસ્તીએ ખૂણામાંથી તેને જોયા હતા। જ્યારે આ કઠિયારો એ જંગલની અંદર લાકડા કાપતો હતો અને જ્યારે હાથની અંદર થોડા થોડા સમયે ફૂંક મારતો હતો, આવા સમયે કોણે તેને જોયો, મિયાં બલિસ્તી, એક નાની હાઈટવાળો એક માણસ, બરાબર, એ ખૂણામાંથી એને જોતો હતો। મિયાં બલિસ્તીએ જોયું કે કઠિયારો તેના હાથમાં ફૂંક માર્યા કરતો હતો, તે આશ્ચર્યમાં પડ્યા। તેણે આ કઠિયારાને હાથમાં ફૂંક મારતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે ભાઈ આ વારંવાર શું કરે છે, આ બધું શું છે। પરંતુ તેઓ સમજી શક્યા નહીં, એને ખબર ના પડી કે કઠિયારો કેમ ફૂંક મારી રહ્યો છે। તે વિચાર કરવા કરતાં ઊભા થયા કે તેમણે કઠિયારાને પૂછવું જોઈએ। થોડું ચાલ્યા પછી એવું વિચારીને પાછા આવ્યા કે કદાચ કઠિયારાને તે ન ગમે તો। અંતમાં મિયાં બલિસ્તીએ પોતાની જાતને રોકી શક્યા નહીં। છેલ્લે એમને આ વિચાર જે આવ્યો એ પૂછવા માટે એ કઠિયારા પાસે જાય છે। તે કૂદતા કૂદતા કઠિયારા પાસે ગયા અને કહ્યું, કેમ છો ભાઈ, જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછી શકું। કોણે કહ્યું, મિયાબાઈએ કઠિયારા પાસે જઈને પૂછ્યું કે ભાઈ તમને કંઈ વાંધો ના હોય તો હું તમને એક પ્રશ્ન પૂછી શકું। આ ટચુકડા માણસને જોઈને કઠિયારા તો આશ્ચર્યચકિત થઈ ગયો। ટચુકડો માણસને જોઈ અને કઠિયારો તો આશ્ચર્યચકિત થઈ ગયો અને ખુશ પણ થઈ ગયો, આનંદિત થઈ ગયો। પરંતુ તેણે તેનું હાસ્ય સંતાડી રાખ્યું અને કહ્યું, હસવું પણ આવતું હતું એને જોઈને, પણ પોતાનું હાસ્ય હસવું એ સંતાડી રાખ્યું, હસ્યા નહીં। અને પછી તેને પૂછ્યું, જરૂરથી પૂછો, તમારે શું પૂછવું છે? બાલિસ્ટીને મિયાં બાલિસ્ટીને કથિયારાએ શું કહ્યું કે ભાઈ પૂછો પૂછો, શું પ્રશ્ન પૂછવો છે? મારે એ પૂછવું છે કે તમે તમારા હાથ પર ફૂંકો કેમ માર્યા કરો છો? મિયાં બલિસ્તીએ કહ્યું। મિયાં બલિસ્તીએ પછી કઠિયારાને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ વારંવાર તમે પોતાના હાથ ઉપર આવી રીતના ફૂંક કેમ માર્યા કરો છો? કઠિયારાએ જવાબ આપ્યો, હું ખૂબ ઠંડી છે, મારા હાથ થીજી જાય છે, તેથી હું તેને ગરમ રાખવા તેના પર ફૂંકો મારું છું। પછી જ્યારે તે ફરી ઠંડા થાય છે હું ફરી તેને ગરમ કરવા ફૂંકો મારું છું। કઠિયારાએ શું જવાબ આપ્યો કે ખૂબ જ ઠંડી છે ને ભાઈ, એટલે મારા હાથ આ લાકડા કાપતા કાપતા થીજી જાય છે,
તેથી હું તેને ગરમ રાખવા માટે ફૂંકો મારું છું અને થોડી વાર પછી ફરીથી પાછા ઠંડા થઈ જાય એટલે ફરીથી ફૂંકો મારું છું. મીલા મિયા બાલિસ્ટીએ માથું હલાવ્યું. ઓહો, તો એવું છે. અને પછી તે ત્યાંથી જતા રહ્યા. પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કઠિયારા પર બારીકાઈથી નજર રાખતા રહ્યા. એ ત્યાંથી દૂર તો ગયા પણ સાવ એકદમ જતા ન રહ્યા. એણે દૂર જઈને ફરીથી પાછા તેની ઉપર કઠિયારા ઉપર નજર રાખવાનું શરૂ રાખ્યું. મિયા બાલિસ્તીએ થોડી જ વારમાં બપોર થઈ. બપોર સુધી એમની પાછળ મિયા બાલિસ્તી નિરીક્ષણ કરતા ઊભા રહ્યા. બપોર થઈ ગઈ એટલે કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો. બપોર થાય એટલે વિદ્યાર્થી મિત્રો જમવાનું જોઈએ કે નહીં, એટલે બપોર થઈ ગઈ એટલે કઠિયારાને પણ ભૂખ લાગી. એણે પણ જમવાનો વિચાર કર્યો. તેણે બે પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો. શું લીધું? બે પથ્થર લઈ અને ચૂલો બનાવ્યો. તેણે આગ સળગાવી અને ત્યાં આગળ શું સળગાવી? આગ સળગાવી અને નાના વાસણમાં બટાકા બાફવા માટે મૂક્યા. શું બટાકા શું બાફવા માટે મૂક્યું? બટાકા. લાકડા ભેજવાળા હતા. ચૂલો સળગાવવા માટે જે સારી જરૂર પડે લાકડાની, તો આ લાકડા કેવા હતા? ભેજવાળા, એટલે પલળેલા હતા, થોડા ભીના હતા. તેથી કઠિયારો નીચે નમ્યો અને આગને સળગાવવામાં મદદ થાય તે માટે ફૂંક મારવા લાગ્યો. આ ભેજવાળા લાકડાઓ જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે સળગાવીએ ત્યારે શું થાય? ધુમાડો થાય, વહેલું સળગે નહીં. એના માટે શું કરવું પડે? ફૂંક મારવી પડે. આ કઠિયારો પણ એ લાકડાને સળગાવવા માટે શું કરવા માંડ્યો? નીચે વળીને ફૂંક મારવા માંડ્યો. બાલિસ્તીએ તેને થોડે દૂરથી જોઈ રહ્યા હતા. આ દ્રશ્ય કોણ જોઈ રહ્યું હતું? દૂર ઊભેલા પેલા મિયા બાલિસ્તી જોઈ રહ્યા હતા. બરાબર. તેમણે પોતાની જાતને કહ્યું, અરે જો, તે ફરી કરવા લાગ્યો. તેને તેના મોંથી ફૂંક મારવા લાગ્યો. શું આ આગ તેના મોંમાંથી નીકળે છે? બાલિસ્તી આ જોઈને શું વિચારતા હતા? કે જો ભાઈ, આ તો ફરીથી ફૂંક મારવા માંડ્યો. હવે ચૂલો સળગાવવામાં શું એના મોંમાંથી આગ નીકળતી હશે કે ફૂંકો મારે છે? આવા ઘણા બધા પ્રશ્ન એમને થયા. કઠિયારાને ખૂબ જ ભૂખ લાગી હતી. તેણે વાસણમાંથી બટાકા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કર્યો. પરંતુ બટાકા ખૂબ જ ગરમ હતા. તેણે ફરી તેને ફૂંક મારવાનું ચાલુ કર્યું. ફૂ ફૂ. બરાબર વિદ્યાર્થી મિત્રો, પહેલાં ચૂલો સળગાવ્યો, ચૂલો સળગાવતી વખતે પણ એમણે ફૂંક મારી. ત્યાર પછી ભોજન માટે શું બનાવ્યું હતું? બટાકા બાફવા માટે મૂક્યા હતા. આ બટાકા બાફી અને પણ બટાકા બફાઈ ગયા ત્યાર પછી બહાર કાઢ્યા પછી પણ એને ઠંડા પડવા માટે શું કરતા હતા? ફૂંકો મારતા હતા. આ જોઈ અને ફરીથી પાછું ફૂંકો મારવાનું શરૂ કર્યું એટલે અરે રે, બાલિસ્તીએ પોતાની જાતને કહે છે. મિયા બાલિસ્તી જે જોતા હતા એ ફરીથી પાછા બોલ્યા, અરે રે રે રે, તે ફરી ફૂંકો મારે છે. હવે શું તે બટાકા સળગાવવા જઈ રહ્યો છે? મિયા બાલિસ્તી આ જોઈને શું કહેતા શું વિચારતા હતા? કે ફરીથી ફૂંકો મારે છે, તે શું બટાકાને સળગાવવા જઈ રહ્યો છે? થોડી વાર તેના પર ફૂ ફૂ ફૂંકો માર્યા બાદ કઠિયારાએ તે પોતાના મોંમાં મૂક્યા અને ખાવા લાગ્યો. બટાકા જેવા ઠંડા પડ્યા ફૂંક મારીને તેવા એ મોંમાં મૂકી અને ખાવા માંડ્યો. હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું કે તે પોતાની જાતને રોકી ન શક્યા અને કૂદકો મારીને કઠિયારા પાસે ગયા અને કહેવા લાગ્યા, કેમ છો ભાઈ? તેમણે કહ્યું, જો તમને વાંધો ન હોય તો હું ફરી તમને એક પ્રશ્ન પૂછી શકું. કોણે કહ્યું? મિયા બાલિસ્તીએ કોને કહ્યું? કઠિયારાને. ફરીથી પાછા કૂદકો મારીને ગયા અને પૂછવા લાગ્યા કે તમને કંઈ પ્રોબ્લેમ ના હોય તો વાંધો ન હોય તો હું ફરી એક તમને પ્રશ્ન પૂછી શકું. કઠિયારાએ જવાબ આપ્યો, સહેજ પણ નહીં, તમારે જે પૂછવું હોય પૂછો. મિયા બાલિસ્તીએ કહ્યું કે આજે સવારે તમે મને કહ્યું કે તમે તમારા હાથને ગરમી આપવા માટે ફૂંક મારતા હતા. હવે તમે આ બટાકા પર ફૂંક મારો છો જે પહેલેથી જ ખૂબ જ ગરમ છે. તમારે તેને શા માટે વધારે ગરમ કરવા છે? પહેલાં જ્યારે મળ્યા હતા ત્યારે મિયા બાલિસ્તીને કઠિયારાએ શું કહ્યું હતું? કે ભાઈ, મારા હાથમાં હું કેમ ફૂંકો મારું છું? મારા હાથને ગરમી આપવા માટે, આંગળીઓને ગરમી આપવા માટે. કારણ
કે શરદી ઠંડીના કારણે મારી આંગળીઓ થીજી જાય છે, એથી હું ફૂંક મારું છું. જ્યારે હવે મિયા બાલિશડીએ કઠિયારાને શું પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમારા હાથને પહેલાં તો તમે ગરમી આપવા માટે ફૂંકો મારતા હતા, પણ હવે તમે બટાકા ઉપર ફૂંકો મારો છો તે પહેલેથી ખૂબ જ ગરમ છે, તો શા માટે તમે વધારે ગરમ કરવાના છો? એટલે કઠિયારાએ ફરીથી કીધું કે નાના, મારા નાના મિત્ર, આ બટાકા ખૂબ જ ગરમ છે, હું તેને ઠંડા પાડવા માટે ફૂંકો મારું છું. વિદ્યાર્થી મિત્રો, પહેલાં કઠિયારો શાના માટે ફૂંક મારતો હતો? હાથને ગરમ કરવા માટે. હવે શાના માટે ફૂંકો મારે છે? બટાકાને ઠંડા કરવા માટે ફૂંકો મારે છે. હવે જ્યારે તેમણે આ સાંભળ્યું ત્યારે મિયા બાલિશીનો ચહેરો સફેદ થઈ ગયો. તે ડરના માર્યા ધ્રુજવા લાગ્યા અને દૂર જવા લાગ્યા. જેવું કઠિયારાએ કહ્યું કે ભાઈ પહેલાં હું હાથને ગરમ કરવા માટે ફૂંકો મારતો હતો અને હવે હું બટાકાને ઠંડા કરવા માટે ફૂંકો મારું છું. આ સાંભળીને મિયા બાલિશી તો ગભરાઈ ગયા અને ધ્રુજવા માંડ્યા અને પાછળ પાછળ ડગલા ભરવા માંડ્યા. હવે કઠિયારો સારો માણસ હતો. તેણે કહ્યું, શું થયું મિયા, તમે ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો? તેમ છતાં મિયા બાલિશીએ પાછળ જવા લાગ્યા. કઠિયારો તેને આશ્વાસન આપે માટે પૂછે છે કે કેમ તમે ગભરાવ છો, શાના માટે તમે ધ્રુજી રહ્યા છો ભાઈ? તો પણ આવું પૂછવા છતાં પણ મિયા બાલિશી ધીમે ધીમે પાછળ પગ કરવા માંડ્યા. જ્યારે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું, આ કેવા પ્રકારનો જીવ છે, ચોક્કસ તે ભૂત કે જીન છે. ફૂંક મારીને ગરમ, ફૂંક મારીને ઠંડુ, બંને એક જ શ્વાસથી, આ શક્ય નથી. હા, તે સાચું છે, અમુક વસ્તુઓ જે દેખાતી નથી પરંતુ તે હોય છે. મિત્રો, આ સરસ મજાની વાર્તા આપણને હલો વિદ્યાર્થી મિત્રો, આ આપણને વાર્તા આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝાકિર હુસેને લખી છે. અને આ જે પેલું પાત્ર છે, કયું, મિયા બાલિશી, એ એમનું કાલ્પનિક પાત્ર છે, એવું કોઈ હોતું નથી. પરંતુ વાર્તાના સ્વરૂપે આપણને સમજાવવા માટેનો એક પ્રયત્ન આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝાકિર હુસેને આપણને આ પાઠની અંદર કર્યો છે. અસ્તુ.